સૌથી પહેલા તો જે આજે સવારથી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે જોબ માર્કેટ, જોબ ડેટા જે આવવાના છે યુએસ માર્કેટમાં, ખાસ એના પહેલાં બજારમાં નર્વસનેસ આપણને દેખાઈ રહી છે. S&P, નાસ્ડેક, ડાઉ જોન્સ લગભગ બધી જ જગ્યાએ અક્રોસ ધ ઇન્ડાઇસિસ આપણને 1% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. યુએસમાં જે ખાસ કરીને બેરોજગારી ક્લેમ છે 4 મહિનાના ઉચ્ચતમ સ્તર પર છે. તો એવું લાગી રહ્યું હતું લોકોને કે નોકરીઓ ઓછી છે, પરંતુ એવું નથી. નોકરીઓ તો છે જ, હજુ જે જોબ માર્કેટ છે યુએસમાં સ્ટ્રોંગ છે, પરંતુ ફેઓના વાવાઝોડા અને કારણે જે છે એક આ આપણને જોવા મળ્યો છે. ખાસ કરીને બેરોજગારી દાવા જે છે, ક્લેમ્સ છે એ વધતા જોવા મળ્યા છે. એટલે મહત્વના જે આંકડા રહેવાના છે જોબ ડેટાના એટલા માટે છે, કારણ કે ફેડ માટે જે નેક્સ્ટ મીટિંગ છે એના માટે આ બેન્ચમાર્ક રહેવાનું છે. એના પરથી નક્કી કરવામાં આવશે કે દરોમાં કેટલો વધારો કરે અને કેટલી વાર વધારો કરે. 2.5 લાખથી વધુ જોબ ક્રિએશન જો થશે તો ફેડ વધુ હાર્શ રહેશે એવું અનુમાન છે. એટલે આ એક આંકડો આપણે યાદ રાખવાનો છે. 2.5 લાખથી જો વધારે થશે તો એ માર્કેટ માટે સારું નથી, નહીં તો પછી ફેડ નરમ વલણ રહેશે જો એનાથી ઓછા આંકડા આવશે તો. સાથે મહત્વનો બીજો નંબર રહેવાનો છે 5.2% જે વેજ એવરેજ વેજ ઇન્ક્રીઝ છે એ આંકડો પણ આપણે ધ્યાનમાં રાખવાનો છે. એ અવરલી વેજ ગ્રોથ જે છે એ ઇન્ડિકેશન આમાં બતાવે છે, તો એ ઘણી મજબૂત છે. જો આ નંબર સેમ રહેશે એટલે કે 5.2 અથવા તો એની આસપાસ રહેશે તો ખાસ કરીને ફેડ જે છે 3-4 વખત 75 બેસિસ પોઈન્ટનો રેટ હાઇક હજુ પણ કરશે એ એક અનુમાન બની રહ્યું છે. અને ફેડ અધિકારીઓની વાત કરીએ તો 4.5%ની રેન્જ એ લોકો જણાવી રહ્યા છે એ અનુમાન બની રહ્યું છે. તો જોવાનું એ છે કે 2.5 લાખ અને 5.2% આ બે આંકડા મહત્વના રહેશે જ્યારે આજે જે જોબ આંકડા આવવાના છે એના પર ખાસ નજર રાખવાની છે. સાથે જે માર્કેટ માટે એક નેગેટિવ છે કે જે કહેવાય કે ખરાબ હતું એમાં વધારે ખરાબ એક એડિશન થયું છે. વર્લ્ડ બેંક તરફથી જે એક ટાર્ગેટ આવ્યો છે ખાસ કરીને વર્લ્ડ ઇકોનોમીને ડાઉનગ્રેડ કરશે એ પણ એક ઘણું મહત્વનું છે. 2.9%નું જે જૂનનું એસ્ટિમેટ હતું એના કરતાં પણ નીચે લઈ આવવામાં આવશે આ અનુમાન. અને ગ્લોબલ રિસેશન કહો કે પછી અર્થતંત્ર માટે ખરાબ સંકેત કહો, પરંતુ વર્લ્ડ બેંક દ્વારા જે આ ટાર્ગેટ આવ્યું છે એ પણ માર્કેટ માટે નેગેટિવ છે. સાથે જ ભારતનું GDP ગ્રોથ અનુમાન પણ 7.5%થી ઘટાડીને 6.5% જે છે એ કરવામાં આવ્યું છે. તો એક ગ્લોબલ કન્સર્ન તો હજુ છે જ, યથાવત છે, માર્કેટમાં એક ચિંતાનું કારણ તો બની જ રહ્યું છે. તો બધાની નજર ઓવરઓલ અગર વાત કરીએ તો જોબના આંકડા પર રહેવાની છે, અને સાથે એને કારણે બજારમાં જે નર્વસનેસ છે તો જોવાનું એ રહ્યું કે આંકડા કેવા આવશે, અને એના બાદ સોમવારે આપણે રિએક્શન લઈશું કે માર્કેટમાં ખરેખર કેવી એની અસર થઈ છે. સાથે 10 વર્ષની યુએસ બોન્ડ યીલ્ડની વાત કરીએ તો 3.8% પર છે, એના પર ધ્યાન રાખવાનું છે. અને કરન્સી ફેક્ટર પણ આજે ઘણું મહત્વનું રહેવાનું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર પણ આનું એક રિએક્શન જોવા મળી રહે છે. તો ખાસ કરીને એક બોન્ડ યીલ્ડ અને કરન્સી ફેક્ટર્સ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. સાથે નજર કરી લઈએ એશિયાના માર્કેટ ઉપર. આ ઓવરઓલ ફેક્ટર્સ આપણે વાત કરીએ યુએસના માર્કેટની વાત કરીએ તો એશિયાના માર્કેટમાં પણ આજે સવારથી એક નરમાશ જોવા મળી રહી છે. શાંઘાઈ, હેંગશેંગ, નિકે બધી જ જગ્યાએ 1.5થી 1% સુધીનું દબાણ છે. કોસ્પીને છોડી અને સ્ટ્રેટ ટાઈમ્સ તાઇવાનમાં પણ અત્યારે ઘટાડો છે. કોસ્પી સ્ટ્રેટ ટાઈમ્સ જે છે ફ્લેટ ટુ પોઝિટિવ આપણે એને અત્યારે કહી શકીએ તો આ એક સંકેત મળી રહ્યા છે. સાથે જ હવે છેલ્લે SGX નિફ્ટી તરફથી આપણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશન પર શું સંકેત મળી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો અત્યારે લગભગ 40 અંકનું એટલે 5% સુધીનું એક દબાણ છે. તો વિક્રમ, ભારતીય બજારો માટે પણ એક મામૂલી નરમાશના ઇન્ડિકેશન મળી રહ્યા છે.